આજે તો ફ્રેન્ડ્સ બધા શાક અને બધી જ ચટણી એક બાજુ જતું રહેશે અને કાચી કેરીની ચટકાયદાર એકદમ દેશી સ્ટાઇલ આપણે ચટણી બનાવીશું ફ્રેન્ડ્સ આજે હું તમારા માટે લાવી છું એકદમ દેશી સ્ટાઇલ વર્ષો પુરાની રેસીપી કાચી કેરીની ચટણી મારા ઘરમાં તો વર્ષોથી જ બનતી આવે છે તો આજે આપણે આપણા ગામની યાદ અપાવી દેશે ચલો લે સ્ટાર્ટ વિડીયો શરૂ કરતા પહેલા બધાને નિવેદન છે મારે ચેનલ પર તમે ફર્સ્ટ ટાઈમ આવે તો પ્લીઝ સબસ્ક્રાઇબ ટુ માય ચેનલ અને મારી વિડીયો તમને પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો ગરમીઓમાં હેલ્ધી અપાવે તે છે કાચી કેરી મેં ખૂબ જ બધી કાચી કેરી મારા જ આંબાથી લઈ આવી છું તો તમે જોઈ શકો છો હું કડક કડક ચાર કેરી મેં લીધી છે આ ચટણી માટે કડક કેરી લેવી હવે પાણીથી ફટાફટ હું ચારે ચાર કેરીને ધોઈ લઈશ અને એક કોરા કોટન કપડાંથી તેને સારી રીતે લૂછી દઈશ હવે તેની સાથે ચાર કેરીની સાથે મેં ચાર એકદમ નાની સાઇઝની ડુંગળી લીધી છે અને સાથે એક મોટી કઢી લસણની કઢી લીધી છે અને ત્રણથી ચાર મેં સૂકા મરચાં દેશી સ્ટાઇલ આપણે ચટણી બનાવવાની છે એટલે મેં અહીં બધા સૂકા મસાલા જ લીધા છે હવે કેરીને આપણે છોડવાની નથી તેને શેકવાની છે હું આવી રીતે ગેસ ઉપર મારે એક ઝારો તૂટી ગયો હતો તો તેની મદદથી હું આગળ પાછળ ફેરવીને કેરી શેકું છું પરંતુ તેના પહેલાં કેરીને આવી રીતે ફોકથી અથવા તો ચક્કાની મદદથી આવી રીતે કાણાં પાડી દેવાના જેથી કરીને ઠેક એનો જે અંદરનો જે સ્વાદ છે શેકાયેલો તે છેક અંદર સુધી ઉતરી જાય તો આવી રીતે હું કેરીને એક એક કરી કેરીને મેં શેકી લઉં છું આવી રીતે તમે કેરીની ચટણી બનાવશો તો ફ્રેન્ડ્સ ખૂબ જ ખૂબ જ ખૂબ જ એવો ગામના જેવો સ્વાદ મળશે તમને અને જો આ કેરી આવી રીતે અગ્નિ ઉપર શેકવામાં આવે છે ને તો તેનાથી તેનો સ્વાદ બે ગણો વધી જાય છે તો મેં આમ ચારે ચાર કેરીઓ મેં ગેસ ઉપર જ શેકી લીધી છે પહેલાંના જમાના લોકો તો ચૂલો સળગાવતા હતા તેના અંગારા ઉપર આવી રીતે મૂકીને પણ બનાવતા હતા કેરી હવે જેમ કેરી મેં આવી રીતે શેકી છે તેવી રીતે હું ડુંગળીને પણ ઝારાની મદદથી જ આવી રીતે શેકી લઈશ ડુંગળીને પણ મેં ચક્કાની મદદથી આમ થોડા થોડા હોલ પાડી દીધા છે જેથી કરીને તેની અગ્નિ છેક અંદર સુધી પહોંચે અને તેનો સ્વાદ પણ બે ગણો વધી જાય આવી રીતે મેં ડુંગળી પણ વારાફરતી વારાફતી શેકી લીધી છે ફ્રેન્ડ્સ એક જ વખત તમે આ ચટણી બનાવીને તમે જોજો તમને ના પૂછો બાદ કોઈ તમે ચટણી પણ એવી ખાધી નહીં હોય એવો સ્વાદ તમને આવશે હવે લસણની કઢી પણ મેં આખી જ આવી રીતે શેકી લીધી છે તે પણ હવે શેકાઈ ગઈ છે અને મરચાંને મેં ગેસ ઓફ કરી નાખ્યો છે જેથી કરીને આપણને બહુ છીકો ન આવે એ તે તમારે ધ્યાન રાખવું મરચાંને ગેસ ઓફ કરીને થોડા શેકી લેવા હવે બધા જ મસાલા મારા શેકાઈ ગયા છે તમે જોઈ શકો છો એકદમ કમ્પ્લીટ ખુશ્બુ તો એટલી ફાઇન આવે છે ને ના પૂછો વાત હવે કેરી ઠંડી થતાં જ તેને આપણે તેને ઉપરની છાલ ઇઝીથી નીકળી જશે કેરીને જો સારી રીતે તમે શેકી હશે ને તો છાલ આવી રીતે હું કાઢું છું તેવી રીતે જ ફટાફટ નીકળી જશે અને તેનો અંદરનો માવો ચોખ્ખો દેખાઈ રહ્યો છે અને ઉપરની કેરીની છાલ ફટાફટ આવી રીતે નીકળી જાય છે તો આ પરથી સાબિત થાય છે કે આપણી કેરી બરાબર શેકાઈ ગઈ છે જો તમારી સાલ ન જલ્દી નીકળે તો તમે ચક્કાની મદદથી તમે ઉતારી શકો છો હવે આવી રીતે હું ફ્રેન્ડ્સ તમે જો આવી રીતે શેકીને કોઈ આવી કોઈ ચટણી બનાવી છે તો તમે ખાધી છે તો મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો જો તમે જોઈ શકો છો કેરીની ઉપરનો પણ મેં સેકેલો થોડો થોડો હિસ્સો મેં રવા દીધો છે ભાગ રવા દીધો છે કેમ કે આ પણ ચટણીનો સ્વાદમાં વધારો કરશે જેથી કરીને મેં મને આવો આ ટાઈપનો સ્વાદ મને ભાવે છે એટલે મેં થોડો થોડો સેકેલો ભાગ રવા દીધો છે જો તમે ન ભાવે ન ઈચ્છો તો તમે પૂરેપૂરી તમે કેરી છોલી શકો છો હવે ડુંગળી પણ ઇજીથી શેકાઈ ગઈ છે અને તે પણ મેં ફોલી દીધી છે અને લસણ પણ મેં ઉપરની છાલ છોડી કાઢી છે તો તમે જોઈ શકો છો કેરી લસણ અને ડુંગળી બધાને મેં છોલી દીધા છે હવે હું તેને ચોપ કરી લઈશ જેથી કરીને આપણે સહેલાથી આપણી ચટણી બની શકે તો ફટાફટ હું ડુંગળી કેરી અને લસણ હું ચોપ કરી લઈશ તો હું આવી રીતે એક એક કરીને મેં સમાવી દીધા છે અને હા ફ્રેન્ડ્સ જો તમને કેરી અથવા તો ડુંગળી છોલતા શેકેલો ભાગ જો રહી ગયો હોય તો તે પણ ગભરાતા નહીં તેનાથી પણ ચટણીની અંદર તે આવશે છાલ શેકાયેલી તે પણ સરસ જ લાગવાની છે અને ફ્રેન્ડ જ્યાં સુધી શેકાયેલા મસાલા હું ચોપ કરું છું ત્યાં સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સબસ્ક્રાઈબર ફ્રેન્ડ્સને વધારે વિનંતી છે કે તમે પ્લીઝ 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 વિડીયો તમે જોતા રહો મારી અને જો મારી વિડીયોમાં કંઈ ભૂલ હોય કંઈ કમી હોય તો તમને વિડીયો કદાચ મને સારી લાગી હોય અને ન પણ સારી લાગી હોય તો પ્લીઝ મને કમેન્ટ જરૂરથી કરતા રહેજો તમારી કમેન્ટ અને તમારી ડિસલાઈક અને લાઈકથી મને મોટિવેશન જરૂરથી મળશે હવે ડુંગળી કેરી અને લસણ ચોપ થઈ ગયું છે તમે જોઈ શકો છો કમ્પ્લેટ મેં મીડિયમ સાઇઝના ચોપિંગ કરી દીધી છે હવે મિક્સર જારમાં દર આપણે પીસવાનું છે એકદમ ફાઇન પેસ્ટ બનાવવાની નથી આમાં દર તમે રાખશો ને તો આ ચટણી ખૂબ જ સરસ લાગશે અને ફ્રેન્ડ્સ હું માફી માગું છું કારણ કે આ ચટણી મિક્સર જારમાં બનતી જ નથી આ ચટણી જે પથ્થર ઉપર પીસવાની આવે છે આ ચટણી એ પથ્થર ઉપર પથ્થર ઉપર જ બને છે મારા ઘરે આ પથ્થર છે પરંતુ માફી જાઉં છું મારા નાની જ આ ચટણી બનાવવા માટે લઈ ગયા છે જેથી અને તમને આઈડિયા માટે મેં મિક્સર જારમાં પીસી છે પરંતુ તમે જો પથ્થર ઉપર તમે પીસો તો તેનો સ્વાદ જ બે ગણો મળી જાય છે હવે આ ચટણી આપણે કોઈ મસાલામાં નથી નાખ્યા તો બેઝિક મસાલા હું નાખું છું મીઠું મરચું હળદર અને જીરું બસ તમે આ સિમ્પલ જ મસાલા તમે નાખીને ચટણી બનાવી તો તમે જોજો એટલી ટેસ્ટી લાગશે ને હવે થોડુંક જ પાણી એક ચમચી જેટલું પાણી મેં એડ કર્યું છે તેમાં હવે આ ચટણીમાં હું બધો જ મસાલો મિક્સ કરી લઈશ તો ફટાફટ આ મસાલો મિક્સ કરી દઉં છું આ ચટણી કંઈ થતું નથી ચારથી પાંચ દિવસ સુધી તમે બહાર રાખી શકો છો અને રેફ્રિજરેટરમાં દસથી બાર દિવસ તમે રાખી શકો છો હવે ઉપર હું મરચાંનો થોડો પાવડર થોડો ભભરાવીશ તો તમે જોઈ શકો છો એકદમ આપણી દેશી સ્ટાઇલ ચટણી રેડી થઈ ગઈ છે આજની મારી દેશી સ્ટાઇલ રેસીપીનો આઈડિયા તમને કેવો લાગ્યો તે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને મારી ચેનલ તમે સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હવે એક નવી સિમ્પલ અને યુનિક રેસિપી સાથે આપણે જરૂરથી મળીશું ઓકે બબ બાય જય ભારત